તો નમસ્કાર સીતારામ બધાને, જય શ્રી કૃષ્ણ. વાર છે રવિવાર, રવિવાર એટલે સૂર્ય ભગવાનનો દિવસ, અને વાર છે સાયતમ, શીતળા સાયતમ. તો બધાને હાર્દિક શુભકામના શીતળા સાયતમની. કાલે આઠમ છે, તો કાલે પણ આપણે વિડીયો બનાવવાના છે. કાલે કદાચ વિડીયો નહીં આવે તો એક આપણો દવાને માહિતીવાળો પણ વિડીયો આવશે, તો એની પણ ખાસ નોંધ લેજો. આજે બે દિવસમાં વિડીયોમાં કદાચ વહેલા મોડું થશે થોડું ઘણું. આપણે જે રોજનો સવારે 11 વાગ્યા સુધી વિડીયો દઈશ, એમાં થોડુંક મતલબ આજે વરસાદી માહોલ છે, બધે વરસાદ હશે એવું મારું અનુમાન છે. તો વરસાદ હોય કોમેન્ટમાં લખજો, તમે જે રીતે બધાને કોમેન્ટ લખો છો મને પણ લખો, અને આપણો વિડીયો સારો લાગે તો લખવાનું. મને જ નથી લાગતું કે હું વિડીયો બનાવી બહુ સારા હશે, એટલે તમે કોમેન્ટમાં કાંઈ લખતા નથી, કોઈ રિપ્લાય નથી આપતી. તો હવે હું તો કઈ રીતની મહેનત કરું એ જ મને નથી સમજાતું. હું એથી ખેતરમાં બધા રીતે નખરા કરતા એ રીતનું શરૂ કરી દઉં. આજે હું અહીંયા ફરી આવ્યો, સવારે નીકળી ગયો અથવા ગાડી લઈને એવું શરૂ કરી દઉં તો બધાને એવું લાગતું તમે તારે હું એવું શરૂ કરી દઉં. મને તો એવું જ લાગે છે. કાલે તમે શાકભાજીનો વિડીયો જોયો છે, અને શાકભાજીનો વિડીયો તમે જોયો એમાં જે મેં ઓલા બે બહેનોને ઇન્ટરવ્યુ લીધું હતું એમાં કદાચ મારે વિડીયો કાપવામાં થોડી મિસ્ટેક થઈ, તો એમાં પણ મેં કીધું હતું. એ બહેનો પણ મને કહે છે કે નહીં તમે જ્યાં કામ લઈને બેઠા છો એ સારી વાત છે. એ બંને બહેનો શિક્ષક હતા, તો એ પણ મને સપોર્ટ કરવા માગે છે. તો પબ્લિક, તમે જે લોકો વિડીયો જોવો છો તમને શું તકલીફ પડે છે મને ખબર પડતી. તમે મતલબ આ જે લોકો ફરી આવ્યા ઘૂમી આવ્યા એને સારી કોમેન્ટ લખો છો, મને એ લોકો વિડીયો બનાવીમાં કોઈ પણ પ્રકારનો વાંધો નથી. એનો વિડીયો બનાવે, ઘૂમીએ ફરી આવે, જે ખાવું ખાઈ આવે બધા વિડીયોમાં. પણ તમે એ લોકો હાલો એ લોકોને તમે વિડીયો જોઈશો એમાં તમને એમાં કઈ તમને જાણવા મળતું હોય તો મને વાત સાચી. હાલો ભાઈ આ જગ્યા જે તમને લોકેશન બતાવ્યું, હું એક ટાર્ગેટ લઈને બેઠો છે. આપણું પર્યાવરણ છે એ બસાવવાનું છે, પર્યાવરણ બસાવવું એટલે આપણી 3 ઋતુ આવે છે. કેમ કે થોડોક વિડીયો લાંબો થાય તો હાલશે, કેમ કે એમ તો આપણે રોજ 11 વાગે શાકભાજી વિડીયો દઈશું, એમ તો મોટો જ હોય છે 10-15 મિનિટનો. તો આજે આપણે થોડુંક મોટું બોલશું. તો સવારથી મતલબ ઝરમર ઝરમર વરસાદ બધી હશે મને ખબર જ છે, પણ કોઈ કોમેન્ટ નહીં લખે. નહીં લખવાનું કારણ કે હું માહિતી આપું છું એ સાચી છે, સાચી માહિતીમાં કોઈને રસ હોતો નથી, અને એક સાચું છે અને એક હકીકત છે. અને એમાં એ લોકો એ રીતે તમે લોકો બધા વર્તન કરો છો, પણ મને કોઈ પણ પ્રકારનો વાંધો નથી. મારો વિડીયો બંધ નહીં થાય, વિડીયો રોજને માટે શરૂ છે. મેં તમને વાત કરી હતી આપણે કેટલી તારીખે વિડીયો બનાવ્યો હતો, જ્યારે હું મોવ હતો ગુરુવારે, તો એમાં એક ભાઈ કોમેન્ટ લખી કે તમે વિડીયો બંધ કરી ગયો. એટલે વિડીયો આપણે શા માટે શરૂ રાખીએ છીએ? આપણે પર્યાવરણ બચાવવું છે, વૃક્ષને જેમ બને એમ ઉગાડવા છે. તમે કાલનો વિડીયો જોશો એમાંથી એક ભાઈની કોમેન્ટ બહુ મસ્ત હતી કે વૃક્ષ વાવવા પણ બહુ જરૂરી છે આવનારા સમય માટે, આજે નહીં તો કાલે જાગવું પડશે. ઓલા બેનો પણ વાત કરી હતી, પણ અને આપણે વિડીયો નથી જોવો. એ બેનનો વિડીયો પણ ન જોવો, રાજુભાઈ વિડીયો બનાવે એ નથી જોવો, નથી કોમેન્ટ લખવી. આપણને રાજુભાઈ શાકભાજી વિડીયો ફરીથી આપી દે, આપણે જોઈ શાકભાજી ખરીદી આવી. તળાજાના લોકો જે રહેતા હોય કે આવડા બેન શાકભાજી લઈ ગયા, રીંગણા ગાહડી આ ભાવે ગઈ છે, તો આપણે આ ભાવે જ ખરીદવાની છે, વધારે એક પણ રૂપિયો દેવા નથી. આટલી બધી આપણે લાલચ ગળી ગઈ છે, એવી લાલચ નથી જોવાની. બે દિવસ થયા જોઈ તો બધી શાકભાજીમાં મંદી છે, પણ એને આપણે શાકભાજી સસ્તું મળે છે એમાં મજા આવે છે. ખેડૂતનો માલ સસ્તા ભાવે જવો જોવે, એને 1 રૂપિયો પણ વધવાનો જોઈએ, એ પણ ઘણા લોકોની મનમાં ઓલી હોય છે. પણ આવડો સમય એવી આવશે કે ખેડૂતો ઘણા લોકો હશે એ ડુંગળી પકવશે, પણ એને 50 રૂપિયાની મણ જશે, ત્યારે કોઈ પણ પ્રકારનો કોઈને વાંધો નહીં આવે, બધાના કામમાં વ્યસ્ત છે. ખેડૂત મિત્રો, ખાસ સૂચના છે, જો તમારી માટે જ અભિયાન કરું છું, વૃક્ષ પ્રત્યે છે એમ તમારા પણ શબ્દ બોલું છું, પણ તમે પણ સપોર્ટ કરો. તમને લગતા આવડે મને ફોન કરી શકો છો. મારે આ બે દિવસ વિડીયો બંધ કરો તો 2-3 ખેડૂતના ફોન પણ આવ્યા હતા કે રાજુભાઈ તમારો વિડીયો શરૂ કરવો પડશે, અમને લગતા નથી. તમે કીધું ફોન કરો એટલે ફોન પણ કર્યો છે. આ વાત મેં કાલે નહોતી કીધી, પણ આજે હું ઘણો ડીપમાં જાય છે. 3 દિવસમાં કેવા કેવા ફોન આવે છે, કેવી કેવી કોમેન્ટો આવી છે, એ આપણે વાત કરવાની છે. તો ઘણા લોકો સપોર્ટ કરે છે અને કરતા રહેશે, તો તમે બધા એક સાથે મતલબ જેટલા વિડીયો 50% લોકો સપોર્ટ કરે તો મને બહુ મજા આવશે. તો હજી આમ ગણતરી કરું એ પ્રમાણે મતલબ 5% વિડીયો જોવે છે આપણે, માંથી 100% માંથી 5-7% લોકો સપોર્ટ કરવા માગે છે આપણને. તો બીજા મતલબ 90% લોકોને શું પ્રોબ્લેમ છે એ ખબર નથી પડતી, લખતા નથી આવડતી, એ વાત હું માનું છું. હાલો ભાઈ કોઈક ભાણા જોતા હોય અભણ હોય, હાલો હું એમ માનું કે આમાં 50% લોકો વિડીયો જોશે અભણ છે, તો 50% લોકો છે ભણેલ ગણેલા છે. તો વિડીયો 2000 લોકો જોવે તો 500-600 કોમેન્ટ આવી હોય કે રાજુભાઈ નહીં આ વિડીયો બનાવવો પડશે, મજા આવે છે અમને, અને તમે વૃક્ષ રીતે વિડીયો બનાવશો એમાં પણ અમને મજા આવે છે. પણ નહીં, આપણે કોમેન્ટ તો નહીં જ લખીએ. આપણે તો એક ઉદાહરણ આપી દો, નહીં ના બેન હું આ ગામમાંથી બોલું છું અને આ ગામમાંથી હર હર મહાદેવ, આ ઉદાહરણ આપો. કોઈ નહીં ના બેન વિડીયો બનાવતા એની ચેનલ હોય, મને એ ચેનલ ઉપર કોઈ પણ પ્રકારનો વાંધો નથી, એ ખાસ નોંધ કરી લેજો. ઉદાહરણ આપ્યું છે, ત્યાં મજા આવશે. કાલે એક ભાઈ છે અમારા અહીંના, એનો ખાલી એક ઉદાહરણ લઉં છું, મને કોઈ પણ ફરક વાંધો નથી.
તો એમાં ખાલી એને કલાકમાં ઈ ભાઈ કઈક ફરી વ્યવ તો એમાં એટલી કોમેન્ટ લખી, મજા આવી બધાને. તો મતલબ એને 2000 લોકો જો 100 તો કોમેન્ટ આવી, મતલબ 2000 લોકો જો તરત 100 કોમેન્ટ આવી ગઈ. તો આપણે તો અહીં 2000 લોકો જોવે તો 15 કોમેન્ટ આવે, એટલે મતલબ એટલા પબ્લિક અનજાગૃત. અને એટલા મતલબ આ વિડીયો જોવા વાળા હોય ને એમાં બધા ભણેલ ગળે, મને બધી ખબર પડે. હું કઈ હાવ અનપણ નથી, હું પણ ભણેલો છું એટલે મને બધી ખબર પડે. એટલે કોમેન્ટ લખવાનું રાખો તો મજા આવે. તમે જેટલો વિડીયો જોશો તો મને ખબર પડે, તમે કોમેન્ટ લખશો, હાલો મેં કઈ ભૂલ કરી તમે એમાં લખશો તો મને ખબર પડે. આવતા વિડીયોમાં આપણે સુધારવાની કોશિશ કરશું. વૃક્ષ વાવવા એ બધાને ખબર છે, નરેન્દ્ર મોદીને પણ ખબર છે, વડાપ્રધાન મંત્રીએ 15 ઓગસ્ટ પહેલા જ્યાં જ્યાં મતલબ જે એરિયામાં તિરંગો ફ્રી માં આપ્યો, અહીંયા બધાને ખબર છે વૃક્ષ એક એક ફ્રી આપ્યો, એક તિરંગા એક વૃક્ષ ફ્રી. એમાં કયું વૃક્ષ આપતી આપણે ખબર નથી, આપણે જોવા નતા ગયા, પણ ત્યાં પણ વૃક્ષ ફ્રીમાં આપતા હતા. પણ આપણે વૃક્ષ વાવવા પડશે, એની વગર હાલ એમ નથી, એને ખબર છે. એટલે અહીંયા વૃક્ષને ફ્રીમાં આપ્યા. હું પણ અભિયાન કરું છું, ઘણા લોકોના ફોન આવશે, રાજુભાઈ તમે કીધું એટલે મેં 10 સાંભળવા છે, મેં આ વૃક્ષ વાવ્યા છે. તો મને મજા આવે, આનંદ થાય છે. પણ તમે પણ જો હજી સપોર્ટ કરતા રહેશો, આવીને એવી મજા આવતી રહી, મને પણ બહુ આનંદ આવશે કે આપણે કંઈક કર્યું છે તો એની આપણને કંઈક સફળતા મળે છે. મારે કોઈ મોટો માણા નથી જવું, ઘણા વિડીયો મેં કીધું છે, કોઈ ખેડૂતનો દીકરો છું, ખેડૂતનો જ રહેવાનું છે. જો આપણે ચેનલ બનાવી છે જય કિસાન ઓફિશિયલી, જય કિસાન એ 99, ત્યાં પણ જો ખેડૂતનો લોગો છે, એટલે માટે ખેડૂતને લગતી ચેનલ એટલે જ શરૂ કરી છે કે ખેડૂતોને અત્યારે મતલબ અમુક વસ્તુ એમાં ભાવ નથી આવતા, તો એને કંઈક આપણે મદદ કરીએ. કે આપણે આપણે તો એવું નથી કે ભાઈ હું કાંઈ મોટો માણસ છું એટલે એને આ રીતે છે, પણ આપણે કાંઈ એવું હોય છે ત્યાં વિડીયો બનાવીશું, કંઈક બને એટલી ઓલી થાય, તો ખેડૂતોને અમુક વસ્તુ ક્યારેક બનાવે તો એને મતલબમાં શું કહેવાય, ડુંગળી બનાવે તો એને દાડિયાની મજૂરી પણ નથી મળતી, તો ત્યારે એટલા ભાવ થઈ જાય. ઘણા ગયા વર્ષે આંદોલન પણ થયા હતા, તો ક્યારેક કોઈ પણ નહોતું આવ્યું, કેમ કે બધાને સસ્તા ભાવે બધી વસ્તુ જોવે છે. તો તમે પણ અમુક જગ્યાએ વસ્તુ મતલબ આપણે એટલું બધું ડીપમાં તો ન જવાય, ક્યારે હવે અમુક વસ્તુ તમે ગમે અહીંયા ખરીદવા કરવા જાઓ, અમુક સોડાની બોટલ છે, આપણે કોઈ સોડાની બોટલ અરે વાંધો નથી, ત્યાં ફિક્સ જ લખેલું હોય 65 રૂપિયા, એટલે 65 રૂપિયા. ત્યાં તમે ડબલ ભાવ નહીં કરો કે મને ભાઈ આલે 60 રૂપિયામાં આપ્યા 65 લખેલ, તો અમુક વસ્તુ એમાં તમે ભાવતલ કરો છો તો ખેડૂતને અહીંયા કંઈ વળતું પણ ન હોય, તો એ ખેડૂત પોતે પોતાની રીતે વેચીને વી આવે છે. તો આવી વસ્તુનું અમુક ધ્યાન રાખવું પડે, ખેડૂતને પણ અમુક જગ્યાએ સપોર્ટ કરવા પડે, બધાને જાગવું પડશે. તો આપણે કાંઈ એટલું બધું અત્યારે જાતા નથી, જેટલા ખેડૂત સપોર્ટ કરશે આપણે આગળ બીજો પણ વિડીયો બનાવીશું. પણ મેઇન ટાર્ગેટ આપણો છે વૃક્ષ, વૃક્ષ વાવવા જરૂરી છે. આવતા વર્ષે ઉનાળો ઓછો પડે, અત્યારે જોઈએ તો મઘા નક્ષત્રમાં અમુક જગ્યાએ વરસાદ નહોતો અહીંયા પડ્યો છે, આપણે માનીએ છીએ, પણ આપણે કાંઈ આગાહી કરતા નથી. આપણે પણ અગાઉ તમને કીધું હતું 22 તારીખ પછી સારો વરસાદ થાય, એ અનુમાન છે, છો છે, પણ હું નથી કહેતો ભાઈ હાલો આપણે મોટી આગાહી કરી, એટલે મોટા મોટા અક્ષરમાં આગળ લખી નાખીએ થંબવેલમાં, એવું આપણે કાંઈ કરવું નથી. હજી 21 તારીખ સુધીમાં સારો વરસાદ આવશે આપણને ખબર જ છે, પણ એવું આપણું મોટો માણસ થવું નથી, આપણે હજી ખબર છે કહી દઈ. અને વૃક્ષ વાવવા બહુ જરૂરી છે, તો જેને લગતા ના હોય ફોન કરી શકે છે. મારે વધારે કાંઈ ડીપમાં જવું નથી. કાલનો વિડીયો શાકભાજી ઓર્ગેનિક માર્કેટનો મેં ભાવનગર બનાવ્યો હતો, એ કોઈને ઓર્ગેનિક શાક બકાલું લેવા જવું હોય તો દર રવિવારે માર્કેટ ભરાય છે, સવારે 7 વાગ્યાથી 11 વાગ્યા સુધી ભરાય છે. એની પણ થોડીક ફરીથી માહિતી આપી દઉં છું, કેમ કે કાલે તો શનિવાર, કેમ કે ત્યાં શનિવારે માર્કેટ એટલે બનાવી હતી કે આજે રવિવાર સાતમ હોય એટલે કોઈક ત્યાં બકાલ લેવાનું આવીએ કે એનો ટાઈમ હોય છે. દર રવિવારે ભરાય છે માર્કેટ ત્યાં, મતલબ હજી ખેડૂતોને મતલબ લાયસન્સ હોય છે એક પ્રકારના, કે એ લોકોએ કોઈ 3-4 વર્ષથી મતલબ કેમિકલનો ઉપયોગ ન કર્યો હોય જમીનમાં, એ રીતે પકવતા હોય એ લોકો અહીંયા વેચવા જાય. તો એ પાસે ઘણા ખેડૂતોને એમ થાય કે હાલો રાજુભાઈ હું પણ અહીંયા મારે કેમિકલવાળી શાકભાજી ત્યાં વેચાવું તો એમ ન હાલે, ત્યાં જે લોકોનું રજિસ્ટ્રેશન થયેલું હોય એ લોકો જ્યાં શાકભાજી વેચીએ, કે બીજા લોકોનો વેચવા જાય તો ન હાલે, એટલે એનું ખાસ ધ્યાન દોજો. એ પાસે ઘણાનો પ્રશ્ન હશે કે રાજુભાઈ મારે આજ ભીંડો વધારે ઉતર્યું, હાલો હું અહીંયા વેચાવું તો એમ ન્યા હાલે, ત્યાં જે લોકોનું રજિસ્ટ્રેશન થયું એ લોકો જ વેચીએ, કે એ પણ માહિતી આપી દીધી છે. અગર પાછા ઘણાને આગળ જતા પ્રશ્ન થાય, આપણો નીચે નંબર આવશે, કોઈ પણ કાંઈ પણ પ્રશ્ન હોય તો લખી શકો છો. તો વરસાદ શરૂ છે, સાલો વરસાદમાં પણ આપણે વિડીયો બનાવ્યો છે, તો જેને લોકોને વરસાદ હોય લખવાનું રાખજો, અને જેને વરસાદ પહેલાં નહોતો પણ અમારે સારું વરસું પડ્યું એ પણ લખી શકો છો, લખશો તો મજા આવશે. બાકી આપણો વિડીયો શરૂ રહેશે, શાકભાજીના વિડીયોમાં રસ હોય તો કોમેન્ટ લખજો તો આપણે શરૂ કરીએ ફરીથી. બાકી તમને રસ ન હોય તો આપણે કંઈ શરૂ નથી કરવો, આપણે કોઈ કમાણી માટે ચેનલ શરૂ નથી કરી, કોઈ માહિતી માટે કરી છે. કોઈ ખેડૂત કંઈક જાણે શાકભાજી વિડીયો આપો તો ઘણા ખેડૂતોને ફાયદો થાય કે ભાઈ હાલો શાકભાજી વિડીયોથી તળાજામાં આ વસ્તુ અત્યારે આ ભાવ જાય છે, તો એને ભાવનગર વેસણ જવું પડે, આગું પડતું હોય તો એ તળાજા નજીક હોય છે ત્યાં લઈને આવે, એ માટે આપણે થોડુંક અભિયાન શરૂ કર્યું છું. તો એ અભિયાનમાં તમારે આગળ વધવું હોય, બીજાને બીજા જિલ્લામાંથી વેસવાવું હોય તો સપોર્ટ કરશો તો વિડીયો ફરીથી શરૂ થઈ છે. આપણે મંગળવારથી વિડીયો શરૂ કરશું, કાલે તો માર્કેટિંગ યાર્ડમાં રજા છે અહીંયા શાકભાજીમાં,
એટલે કાલે તો વિડીયો નહીં આવે, તો આજે જેટલી ભરપૂર કોમેન્ટ આવશે, જેટલા ફોન આવશે એ પ્રમાણે વિડીયો શરૂ કરશો. તો ફોન કરવાનું અને કોમેન્ટ લખવાનું જેટલું રાખશો એટલી મજા આવશે. તો વિડીયો શરૂ કરશું મંગળવારથી. તો કઈ વધારે કહેતો નથી, બધાને સીતારામ અને બધાની સાતમ આઠમની હાર્દિક શુભકામના. કાલે કદાચ વિડીયો બનાવું કે ન બનાવું તો એડવાન્સમાં જન્માષ્ટમીની પણ હાર્દિક શુભકામના. કાલે મળશું એક નવા વિડીયો સાથે. આભાર બધાને. જય શ્રી કૃષ્ણ.